શક્તિદાયક ફળ ખજૂર. ઉત્તરાયણ અને હોળી એટલે ધાણી ચણા અને ખજૂર ખાવાના તહેવાર. આ રિવાજ આપણા આરોગ્ય સાથે સંકળાયેલો છે. ખજૂર એ સૌથી વધુ શક્તિદાયક ફળ ગણાય છે. ખજૂર વિશે ઘણી રસપ્રદ વાતો પણ જાણવાની મજા પડશે. ખજૂર એક બીજ કે ઠળિયાવાળું ફળ છે. તે દરિયા કિનારે નાળિયેરી જેવા ઊંચા વૃક્ષ પર ઉગે છે. વૃક્ષ ઉપર ખજૂર ઝુમખા રૂપે ઉગે છે. એક ઝુમખામાં 500 થી 2000 નાના ફળો હોય છે. વૃક્ષ ઉપર શરૂઆતમાં લીલા રંગની ખજૂરના ઝુમખામાં બાજે છે ને પાકીને પીળા થાય. ખજૂરના ફળને બજારમાં પહોંચતા પહેલાં 3 તબક્કા છે. પીળા રંગના સખત ફળને ખલાલ, આપણે ત્યાં ખલેલા કહે છે. ત્યારબાદ રૂતાબ અને છેલ્લે બજારમાં મળતી પોચી ખજૂર. ખજૂરી પછી ઉતર્યા પછી બજારમાં ખજૂર તરીકે આવતા 200 દિવસ લાગે છે. ખજૂરીના ઝાડ 20 થી 25 મીટર ઊંચા હોય છે. ખજૂરીને ડાળીઓ હોતી નથી. થડ ઉપર છેક ઊંચે લાંબા પાન ચારે તરફ ફેલાય છે. તે જ રીતે જમીનમાંથી માત્ર એક જ મૂળ ઊંડે સુધી જાય છે. ખજૂરીના પાન 2 થી 5 મીટર લાંબા હોય છે. ખજૂરીના ઝાડ નર અને માદા એમ 2 જાતના હોય છે. માત્ર માદા ખજૂરી ઉપર જ ખજૂર પાકે છે. ખજૂરીનું એક ઝાડ એક સિઝનમાં 100 કિલો ખજૂર આપે છે. ઈરાન, ઇજિપ્ત અને સાઉદી અરેબિયામાં બધી મળીને વર્ષે લગભગ 1 કરોડ ટન ખજૂર પાકે છે. ખજૂરના ફળને તડકે સૂકવીને ખારેક બનાવાય છે. ભારત પણ ખજૂરની નિકાસ કરનારો મોટો દેશ છે.